પોરબંદર જિલ્લામાં કોરોનાથી અવસાંત પામેલ વ્યક્તિના પરિવારજનોની સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ચારસોને છવ્વીસ લોકોના પરિવારજનોને રૂપિયા બે કરોડ તેર લાખની સહાય ચૂકવવામાં આવી છે કોરોનાની બીજી લહેર દરમિયાન પોરબંદરમાં સહકારી આંકડા મુજબ એકસો સિત્તેર લોકોના મોત થયા હતા તો સરકાર દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા તમામ લોકોને વારસદારના એસડીઆરએફમાંથી પચાસ હજાર સહાય આપવામાં આવી હતી ડિઝાસ્ટર શાખાના મામલતદાર ડીસી જાડેજાએ આપેલ માહિતી મુજબ અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના વારસદારોની સહાય માટે છસો ફોર્મ વિતરણ કરાયા છે જેમાંથી ત્રણસો ને બોતેર ફોર્મ ભરીને પરત આવ્યા છે તે પૈકી ચારસો ને ત્રેસાઠ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી એકસો ને સડસાઠ ફોર્મ નામંજૂર થયા છે બાકી રહેતા ઘટ ફોર્મ અંગેની ચકાસણી ચાલુ છે છસો ને અડસાઠ ફોર્મમાંથી છસો ને ત્રીસનો નિર્ણય કરવામાં આવ્યો છે મંજૂર કરેલ કેસ પૈકી ચારસો છવ્વીસ વારસદારોને રૂપિયા બે કરોડ તેર લાખની સહાય ચૂકવવામાં આવી છે ત્યારે સાડત્રીસ વારસદારોને સહાય ચૂકવવાની બાકી છે જે આગામી સમયમાં ચૂકવવામાં આવશે મામલતદાર ડિઝાસ્ટર પચીસ છવ્વીસ બે બે હજાર બાવીસની સ્થિતિએ જિલ્લામાં કોરોના સહાય ચૂકવણાની વિગત અત્યાર સુધી કુલ ભરાઈને પરત આવેલા ફોર્મ છસો અડસઠ છે તે પૈકી ચારસો ત્રેસઠ મંજૂર કરેલ છે નામંજૂર થયેલા કેસો એકસો સડસઠ છે કુલ નિર્ણય છસો ત્રીસ કેસોમાં કરી નાખેલ છે અને આ પૈકી ચારસો ને છવ્વીસ કેસોમાં કુલ ચૂકવણું કરી નાખેલ છે અને મંજૂર કરેલા જે ચૂકવવાના બાકી છે તેવા સાડત્રીસ કેસો છે જે આવતીકાલે અથવા તો મંગળવારે ચૂકવાઈ જશે અને ફક્ત આડત્રીસ કેસોમાં નિર્ણય કરવાનો ચારે ચાર તાલુકામાં બાકી છે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામે લોકોનો સહકારી આંકડો એકસો સિત્તેર નો છે તેની સામે સરકારે છસો ત્રીસ ફોર્મના તો અત્યાર સુધીમાં નિર્ણય કર્યો છે ત્યારે કોરોનાથી અવસાન પામે લોકોને વાસ્તવિક આંક સરકારી આંક કરતાં અનેક ગણો વધારે હોવાનું જણાઈ રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર